જલી થાજો મારો જીવન અંજલી થાજો આજે આપણે સરસ મજાના સ્થળ જે પ્રાકૃતિક વૈભવ ધરાવે છે એવા ચાપરડામાં છીએ, એક આશ્રમમાં છીએ. કોઈ પણ જાતના પંથ પરિવાર મંડળ કે કંઠી બાંધ્યા સિવાય એક માનવતાનો ધર્મની રીતે જે કાર્ય થઈ રહ્યું છે, અને મેં ખાસ કરીને આ સ્થળ ઉપર આપણે એવા વ્યક્તિને મળવા જઈ રહ્યા છીએ કે જેમણે શિક્ષણ જગતને ખૂબ મોટી સેવા વર્ષો સુધી આપી છે. નિવૃત્ત થયા પછી પણ એ સતત પ્રવૃત્ત રહ્યા છે અને શિક્ષણમાં પ્રવૃત્ત રહ્યા છે. તો આજે આપણે એમને મળીને જાણીએ કે એમની જે નિવૃત્તિ પછીની જે પ્રવૃત્તિ છે એના વિશે માન્ય પંડિત સાહેબ પાસે જાણીએ. તો પંડિત સાહેબ, આપ જણાવશો કે નિવૃત્તિ પછીની આપણી જે પ્રવૃત્તિ છે એ કેવી પ્રકારની છે અને શું કરો છો? બે ત્રણ કામો હાથ ઉપર લીધા છે. એક તો ભાર વિનાનું ભણતર હોવું જોઈએ. બરાબર. આજે જે ભણતરનો ભાર વધી ગયો છે, બાળકોની સર્જનાત્મકતા ખલાસ થઈ છે. જી, રોબોટ બની રહ્યો છે ને પાછો માનવ બનાવો કેમ? પેલા ભાર વિનાનું ભણતર કરવું પડશે. ભણતર ઉપર એટલો ભાર 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 છે કે એનાથી બાળક ત્રાહીમાં પોકારી ગયો છે, અત્યંત તણાવમાં આવ્યો છે. તો એ તણાવ મુક્ત કરવા માટેની પેલી શરત ભાર વિનાનું ભણતર. એ ભાર વિનાનું ભણતર કેવું હોય એના ઉપર આખા વિશ્વના જે સારા સારા અભ્યાસક્રમો છે એની ચર્ચાઓ કરું, સમજું, સમજવા પ્રયત્ન કરું. એમાં મારી પાસે જે સૌથી વધારે મને અમેરિકામાં બેઠા બેઠા અભ્યાસ કરવાનો મોકો મળ્યો તે ફિનલેન્ડ દેશ છે. ઓકે. ફિનલેન્ડ દેશ એ કેવો છે કે જ્યાં પરીક્ષા નથી, પુસ્તક નથી, ટ્યુશન નથી, હોમવર્ક નથી,
સ્કિલ બેઝ જ એજ્યુકેશન છે, રમત પ્રાધાન્ય, સંગીત ને પ્રાધાન્ય, તમામ બાબતોમાં અનુભવ જ પૂરા પાડવાના, તમામ બાબતોના પ્રયોગો જ કરાવવાના. 25-50 પાનાનું પુસ્તક હોય તો, બાકી એ પણ નહીં. અને શિક્ષણ ચાલે અને વિશ્વમાં શિક્ષણમાં એની દાદાગીરી જી. એટલે આપણે આટલા આટલા પુસ્તકો લઈને ફરીએ તોય કાંઈ પરિણામ નહીં જી. તો કેવી રીતના એ તરફ જઈ શકીએ એની માટે સતત મથાવણ કરવું, બધા સતત સરકારને લખવું, સતત સમાજ સાથે વાત કરવી જી. આ એક ભાર વિનાના ભણતરનો બીજું જે પહેલું કામ આપણે કરી શકીએ છે, દફતરનો ભાર પેલા ઘટાડ, બાળક પાછળ પેલો ભૌતિક ભાર ઘટાડીએ. એ ભૌતિક ભાર ઘટાડવામાં ડૉક્ટરો, સાયકોલોજીસ્ટ બધાનો સપોર્ટ મેળવે છે. એટલે ભારે દફતરથી કેટલું નુકસાન થયું એની બાબતે જાગૃતિ લાવવા પ્રયત્ન કરીએ. ત્રીજું, નિવૃત્તિનો સૌથી મહત્તમ ઉપયોગ કરવું કે ભણવું હોય તો ભાઈ માતૃભાષામાં. વિશ્વમાં તમામ દેશો જેનો જેનો વિકાસ થયો છે બધા જ એની માતૃભાષામાં ભણાવે છે. મેડિકલનું પણ માતૃભાષામાં ભણાવે, ટેકનોલોજીનું પણ માતૃભાષામાં ભણે. એટલે આપણે બાલ મંદિરમાં મીડિયમ ઇંગ્લિશમાં નાખીએ, દેખાદેખીનું ચક્કર ચાલે, માત્ર દેખાદેખીનું ચક્કર. એને દેખાદેખીના ચક્કરમાં વધુમાં વધુ ફસાયા હોય તો બેનો ફસાયા જે, તો બહેનોમાં આ બાબતની જાગૃતિ કેમ લાવવી એની માટે અમે બધા મિત્રો પ્રયત્ન કરીએ છીએ. મને આનંદ છે કે ભાવનગરમાં બેઠો છું અત્યારે. ભાવનગરમાં આનું એક શૈક્ષણિક વાતાવરણ એવું બંધાયું છે કે મીડિયમ ઇંગ્લિશમાંથી પાછા બાળકો મીડિયમ ગુજરાતી તરફ આવવા માંડ્યા. ગુજરાતી માધ્યમના બાલ મંદિરો હવે સંખ્યા પૂરી થવા માંડી અને એક સરસ રીતે એક માહોલ બંધાયો. ચોથું, એક કામ વર્ષોથી કે દેશને બેઠો કરવો છે તો ગામડું બેઠું કરવું જ પડશે. ગામડું બેઠું કરવું હશે તો એના શિક્ષણને બેઠું પેલું કરવું પડશે, કારણ કે તમામનો પાયો શિક્ષણ છે. આની માટેનો સૌથી વધારે મને એકદમ અવકાશ જ્યારે આપ્યો, એક અંદરનો ધખારો હતો, એની માટેનો મને તક આપી એ આ ચાપડ આશ્રમના પૂજ્ય મુક્તાનંદ બાપુની સાથે રહીને આ ચાપળા, જે જૂનાગઢ જિલ્લામાં વિસાવદરનું એક નાનકડું ગામ છે, ઘણું બધું ચાલે, 200 બેડની હોસ્પિટલ, 4 વૃદ્ધાશ્રમો, અંધ બાળકોની એ બધું, તો આસપાસના 30 ગામોના ગ્રામ જે છે એને કેવી રીતના વિકાસ કરવો. તો 6 એરિયામાં ધ્યાન રાખીને એક કામમાં જોડાયો. એક તો શિક્ષણ પેલું બેઠું થવું જોઈએ, આરોગ્યની જાળવણી પણ એટલી જ થવી જોઈએ. 200 બેડની હોસ્પિટલ જે ઇંગ્લેન્ડ અમેરિકાના ડૉક્ટરો પણ આવે છે એનો લાભ અમારા 30 ગામના બાળકોને મળે. બાપુ પોતે કૃષિ અને પશુપાલનના અદ્ભુત જ્ઞાતા છે, તો એ ગામડે ગામડે જઈને સભાઓ કરે ને એની માટે જાગૃતિ કરે. પાયાનું કામ જે સૌરાષ્ટ્રનું અત્યંત જરૂરી છે તે જળ સંગ્રહ, તો જળ સંગ્રહ માટેનું કામ પણ આ 30 ગામોમાં ઉપાડ્યું છે. અને સ્વચ્છતા, અત્યારે શિક્ષક મિત્રોનો એટલો જબરો પ્રેમ ને સહયોગ મળ્યો છે, 30 ગામમાં છે અને 40-45 સ્કૂલો છે, નેશની સ્કૂલો છે, આંગણવાડી જોડી છે. ગામડાઓ બેઠા કરવા છે તો અમને પાયાની ખબર છે કે જૈન કરીને પાછા અત્યારે સુધી કામ પાછું ટકી લઈ રહેવાનું. તો ટકાઉ વિકાસ કરવા માટેની એક જ બાબત પાયામાં પકડી છે કે યુવાનો ત્યાંના હોય એનો સહયોગ લેવો પડશે, ત્યાંની બહેનોનો સહયોગ મળશે તો જ આપણે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ તરફ જઈ શકીએ. અત્યારે અમારો જે પ્રયત્ન ચાલે છે, જે ગામમાં યુવાનો મંડળ હોય, બહેનોનું મંડળ હોય, એના સહયોગમાં રહેવું અને વિકાસના કામોમાં જોડાવવું, એક પછી એક ગામોમાં સરસ મજાનું વાતાવરણ થતું જાય છે. ગામમાં ધીમે ધીમે જાગૃતિ આવતી જાય છે, ગામડાઓ જાગૃત બની રહ્યા છે. ભાર વિનાના ભણતર માટે મારી વાત એક જ છે કે પ્રાથમિક શિક્ષણ શેના માટે, તો કે બાળકને સારો માનવ બનાવવા માટે, બાળકને સારો નાગરિક બનાવવા માટે. જપાન જુઓ, જપાનના પહેલા, બીજા અને ત્રીજા ધોરણનો મૂળ ભાગ બાળક બીજા સાથે વાણી વર્તન કેમ સારું કરે એના ઉપર જ છે, બાકીનું ભણાવવાનું પછી. સમાજ સાથે, કુટુંબ સાથે, ભાઈબંધો સાથે, બહેનપણી એ બધા સાથે કેવી રીતના વાણી વર્તન શ્રેષ્ઠ કરવા,
રાષ્ટ્રની પ્રત્યે કેમ વફાદાર રહેવું એની ઉપર જ પહેલાં 3 વર્ષ છે. અને આપણે બાલ મંદિરમાંથી આટલા આટલા દફતરના ભાર કરીને આ બધી જ બાબતો પાયા કાઢી નાખી. તો આ વાસ્તુ લાય અમારી જે 30 ગામોની પ્રાથમિક શાળા છે એમાં ગણિત વિજ્ઞાન એની રીતે ચાલે છે. અમારા અંગ્રેજીના વર્ગોએ ચાલે છે, અમારા બાળકો અંગ્રેજીમાં બોલતા છે આજે. પણ એનું અમને આકર્ષણ છે એની કરતાં પણ બાળક માનવ બની રહ્યો છે ને, સારો નાગરિક બની રહ્યો છે, એટલા માટે સ્કાઉટ ગાઈડ લાવ્યા છે. એક સ્કાઉટ ગાઈડમાં તાકાત છે. તો એ દ્વારા આટલા ગામોમાં ગામ લોકો જાગૃત થાય, ગામ પોતાની સમસ્યા પોતે જ ઉકેલે, એમાં યુવાનો અને મહિલાઓની ભાગીદારી થાય, બાળક સારો નાગરિક બને, સારો માનવ બને, એવા પ્રયત્ન કરીએ છીએ. નિવૃત્તિના 11 વર્ષનો બહુ જ મજા છે. આમાં સાહેબ એક બહુ જોવાની વાત એ છે કે ઘણા ભાગે એવું જોવાય છે કે શિક્ષણમાંથી નિવૃત્ત થયેલા જે અધિકારીઓ છે એ કોઈને કોઈ શાળામાં સંસ્થામાં કોઈ કેમ્પસ ડાયરેક્ટર બની ગયા, કંઈ ને કંઈ એવી પ્રવૃત્તિ લે છે કે જેમાં કમાવાનો સંદર્ભ પણ જોડાયેલો છે. તો એનાથી હટીને તમે બિલકુલ કમાવાના સંદર્ભ વગર માત્ર મોજથી અને આપણી પાસે જેટલું જે નોલેજ સંગ્રહિત થયું છે આટલા વર્ષોનું એનો ઉપયોગ કરીને જે આ કરો છો, તો એ કેવી રીતે જોવો છો તમે? એ કેમ તમે બીજાથી જુદા એ રીતે થયા કે આ તમે કમાવાના સંદર્ભે વિચાર ના કર્યો? અંદર એક શિક્ષણ પ્રત્યેની વેદના છે, સેવાનો ઝખારો છે. જી, આ એક નવો શબ્દ છે, સેવાનો ઝખારો છે કે એક જે કુળમાં જન્મ લીધો જેમાં સેવા તત્વ વર્ષોથી ચાલ્યો. મારા પ્રદાદા સંન્યાસી હતા, મારા બાપુજીને આજે હું એમ કહું કે અમારા સંન્યાસી જ હતા, ગૃહસ્થી હોવા છતાં સંસ્કાર છે. તો એ વસ્તુ એ સંસ્કારે મને અંદરથી બેઠો કર્યો છે કે નહીં, તારો બાકીનો સમય તો સુખ દુઃખમાં ભાગીદાર થવા માટે જ છે. એટલા માટે એમાં મને અહીં અવકાશ મળ્યો છે, સંત મહાત્માનો એક સધિયારો મળ્યો. તો આપણે પંડિત સાહેબ સાથેની જે પેટ છૂટી દિલની વાત કરી અને ખાસ કરીને સેવાનો ધખારો, અને આ વાત બિલકુલ સાચી છે કે સેવાના નામે વર્ષો સુધી ચીટકી રહેનારા અને બીજાને કોઈને આગળ જ નહીં આવવા દેવાના એવા માણસો ઢગલા બધા આપણે આજુબાજુમાં જોઈએ છીએ. પ્રવૃત્તિ ભલે સારી હોય તો પણ નવી પેઢી તૈયાર થાય, નવા માણસો તૈયાર થાય. અને અમે અહીંયા 2 દિવસથી છીએ એ વાત પણ જોઈ છે કે એમનું એક દિલથી બધા ઉપર વજન પડે છે પણ ભાર કોઈને લાગતો નથી. એમણે જે વાત કરી કે ભારમુક્ત ભણતર હોવું જોઈએ, એ રીતનું એનું વર્તન વ્યવહાર અને વાત પણ એવી ભારમુક્ત છે. તો આવા સરસ વાતાવરણમાં માહોલમાં આવું સરસ કામ થઈ રહ્યું છે. મિત્રો, આપ પણ આમાંથી પ્રેરણા લઈને આપને ત્યાં પણ આવા તમે શિક્ષણના જે કંઈ પ્રવૃત્તિઓ છે જે આપણાથી થઈ શકે એ આપ જરૂર હાથ ઉપર લેશો. એટલે એમની સાથે આપણાથી વિદાય લઈશ. અસ્તુ, આભાર.